વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 9 માહિતીનું નિયમન વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આગળના લેક્ચરમાં સ્વાધ્યાય નંબર 9.2 નો અભ્યાસ કર્યો, ત્યારબાદ આજના લેક્ચરમાં સ્વાધ્યાય નંબર 9.3 નો અભ્યાસ કરીએ. સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 2 કે 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલા ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ એ બાજુમાં આપેલો છે. આ લંબ આલેખ એ વાંચી તમારા અવલોકનોને લખો અને એ કયા વર્ષમાં, પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછ્યા છે તો અહીં તમે સૌપ્રથમ જોઈ શકો કે કુલ 5 વર્ષ માટેના અહીં લંબ આલેખ આપેલા છે, બરોબર, કે ક્રમિક 5 વર્ષ માટે સરકાર દ્વારા ખરીદવામાં આવેલા ઘઉંનો જથ્થો દર્શાવેલો છે. તો તમે જોઈ શકો કે એક્સ અક્ષ ઉપર અહીં વર્ષ દર્શાવેલા છે, વાય અક્ષ ઉપર 1 થી લઈને 30 ટન સુધીના, 1000 ટન સુધીનું ઘઉંનું વજન છે દર્શાવેલું છે. અને અહીં તમે જોઈ શકો કે વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 5000 ટન લીધેલા છે, બરોબર, 1 સેમી બરાબર 5000 ટન લીધેલા છે, એટલે એ આપણું પ્રમાણમાપ થયું. તો સૌપ્રથમ અહીંયા આપણે લખવું જરૂરી છે, બરોબર, અહીંયા આપણે આપેલું છે કે 1 એકમ લંબાઈ બરાબર 5000 ટન. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આલેખનો જ વધારે અભ્યાસ કરીએ, અવલોકન કરીએ તો તમે જોઈ શકો કે 1998 છે એ 15000 ટન ઘઉંનું એ ખરીદવામાં આવ્યા હતા. એવી રીતે 1999 અંદર વિદ્યાર્થી મિત્રો 25000 ટન ઘઉં છે એ ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈએ 2000 તો 20000 ટન છે એ ખરીદવામાં આવ્યા, 2001 પણ 20000 ટન ઘઉં છે એ ખરીદવામાં આવ્યા, અને જ્યારે 2002 અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો 30000 ટન ઘઉં છે એ ખરીદવામાં આવ્યા. તો તમે કહી શકો કે સૌથી વધારે છે 2002 છે એ ખરીદવામાં આવ્યા, અને સૌથી ઓછા છે એ વિદ્યાર્થી મિત્રો તમે દરેક માહિતી છે હવે આલેખ ઉપરથી કહી શકો. તો જોઈએ સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન શું છે કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ થયું હોય ક્યા વર્ષમાં. જો અહીં પ્રશ્નમાં એ આપેલું છે, બરોબર, કે કયા વર્ષમાં, પછી પ્રશ્ન પહેલો છે કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ થયેલું હોય. તો સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન મતલબ કે લંબ આલેખ છે એ સૌથી મોટો થયો. તો અહીં જુઓ કયા વર્ષમાં છે, તો તમે કહી શકો કે 2002 વર્ષમાં. તો આપણે જવાબ લખીએ કે વર્ષ 2002 ઘઉંનું ઉત્પાદન એ સૌથી વધુ થયું. ત્યારબાદ જુઓ બીજો પ્રશ્ન છે કે ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું થયું હોય એવું ક્યાં છે, કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન છે સૌથી ઓછું થયું હોય. તો તમે અહીં જોઈ શકો 1998 વર્ષમાં માત્ર 15000 ટન એ ઘઉંનું એક વેચાણ થયું હતું, ખરીદી થઈ હતી. એટલે તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 1998 ઘઉંનું ઉત્પાદન છે એ સૌથી ઓછું થયું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલા છે જે માહિતી એના આધારે જ આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે, માત્ર તમને આલેખમાંથી જોતા આવડવું જરૂરી છે. એટલે કે ખૂબ જ ઈઝી સ્વાધ્યાય છે, માત્ર આલેખમાંથી જે છે એ અવલોકન કરો અને જોઈ અને એના પ્રશ્નોના જવાબ આપો. જોઈએ આવો જ વિદ્યાર્થી મિત્રો એક બીજો દાખલો કે લંબ આલેખનું અવલોકન કરો, જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર એ વસ્ત્રોની દુકાનમાંથી એ વેચેલા શર્ટ દર્શાવે છે. એટલે કે એવો એક લંબ આલેખ વિદ્યાર્થી મિત્રો તમને આપેલો છે કે જે સોમવારથી લઈને શનિવાર સુધી એક કોઈ રેડીમેડ એટલે કે તૈયાર વસ્ત્રોની દુકાન છે એમાંથી વેચાયેલા માત્ર શર્ટની માહિતી આ આલેખ આપે છે. સૌપ્રથમ આલેખ જોઈએ તો દિવસ વિરુદ્ધ વેચાણની શર્ટની સંખ્યા આપેલી છે, એટલે કયા દિવસે કેટલા શર્ટનું વેચાણ થયું. હકીકત વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાંઈ ગ્રાફ દોરીએ છીએ એમાં જે ચોક્કસ માહિતી છે, દાખલા તરીકે સમય જો અહીં શનિ આથી સોમથી લઈને શનિવારે ચોક્કસ છે તો એને આપણે એક્સ તરીકે દર્શાવીએ છીએ, અને જે માહિતી જે વધઘટ થાય છે એને આપણે હકીકત વાય તરીકે દર્શાવીએ છીએ. પણ આ ગ્રાફ છે એ સમાઈ શકે એટલા માટે તમને આડો આપેલો છે પાઠ્યપુસ્તકમાં, તે તો આપણે આ જ રીતે માહિતી મેળવશું. અહીં જો વાય અક્ષ તરીકે દિવસો આપેલા છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. એવી રીતે એક્સ અક્ષ તરીકે વેચાયેલા શર્ટની સંખ્યા આપેલી છે 0 થી લઈને 65 સુધી, અને દરેક વચ્ચે 5-5 ગેપ છે, એટલે કે પ્રમાણમાપ શું છે અહીં 5 શું દર્શાવે તો કે શર્ટની સંખ્યા છે. તો આપણે એવું લખી શકીએ કે 1 સેન્ટીમીટર અથવા તો 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો શનિવારે સૌથી વધારે વેચાણેલા છે, બરોબર, ત્યારબાદ શુક્રવારે, ગુરુવારે, બુધવારે,
ત્યારબાદ સોમવારે મંગળવારે છે સૌથી ઓછા શર્ટનું વેચાણ થયું છે. ત્યારબાદ જોઈએ હવે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કે હવે નીચેના પ્રશ્નનો જવાબ આપો. એટલે કે પહેલો પ્રશ્ન છે કે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે. જો ઘણીવાર આવા પ્રશ્નો પૂછાય, આમાંથી કોઈ માહિતી નથી પૂછી, પણ એ આખો જ આલેખ કઈ માહિતી આપે પૂછો, તો તમને એ પ્રશ્નમાંથી પણ મળી જાય, અથવા તો આલેખના છે એક્સ અને વાય અક્ષ ઉપર શું દર્શાવેલું છે એના આધારે પણ કહી શકો. જો એ પ્રશ્નમાં જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે તૈયાર વસ્ત્રની દુકાનમાં વેચેલા શર્ટ દર્શાવે છે, તો આપણે લખી શકીએ કે ઉપરનો લંબ આલેખ તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી લઈને શનિવાર સુધીમાં વેચાયેલા શર્ટની માહિતી દર્શાવે છે. આ વિદ્યાર્થી મિત્રો, ખાસ આવી જ્યારે માહિતી પૂછે ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય, પણ માત્ર તમે એના પ્રશ્નમાંથી જ એનો જવાબ છે મેળવી શકો. ત્યારબાદ જો એ બીજો પ્રશ્ન કે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાપ લઈ શકાય છે. તમે શર્ટની સંખ્યા પસંદ કરવા માટે આડી હરોળ છે એના ઉપર કયું પ્રમાણમાપ પસંદ કરેલ છે, તો તમે એ જોઈ શકો છો કે એક સેન્ટીમીટર બરાબર જે માપ લીધેલું હોય એને આપણે પ્રમાણમાપ પસંદગી કહી શકીએ. અથવા તો અહીં પણ લખેલું છે 65, અથવા તો તમે અહીં દરેકનો ગેપ જોઈ શકો તો પણ તમને ખબર પડે કે 5 એક પ્રમાણમાપ છે, 65 લીધેલું છે. તો આપણે લખીએ કે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર પ્રમાણમાપ 1 એકમ બરાબર 65 પસંદ કરેલા છે. શું લખશું કે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર પ્રમાણમાપ 1 સેન્ટીમીટર અથવા તો 1 એકમ બરાબર શું લીધેલું છે, તો કે 65 લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ જ ગ્રાફ તમારે દોરવું હોય તો તમે પ્રમાણમાપ છે તમારી જાતે છે એ પસંદ કરી શકશો. ખાસ મહત્વનું કે પ્રમાણમાપ પસંદ કરતા હોય ત્યારે એનું મહત્તમ ન્યૂનતમ છે એ માપ છે તમને ખ્યાલ હોવો જોઈએ. સંપૂર્ણ આલેખનો ઉપયોગ થાય એવી રીતે આપણે પ્રમાણમાપ હંમેશા પસંદ કરવા જોઈએ, જે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ જોઈએ સી પ્રશ્ન, કે કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું અને તે દિવસે કેટલા શર્ટના વેચાયા. એટલે કે કુલ એક પ્રશ્નમાં બે પ્રશ્ન છે, કે કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું એ પણ મેળવવાનું છે, અને વધુ થયું તો કેટલા વેચાણ એ પણ જોવાનું છે. તો વધુ થયુંનો મતલબ કે આલેખ લંબ આલેખ સૌથી લાંબો હોવો એ શર્ટનું વેચાણ સૌથી વધારે દર્શાવે છે. તો જો અહીં શનિવારે છે એ સૌથી વધારે શર્ટનું વેચાણ દર્શાવે છે, અને અહીં તમે એ વાય અક્ષને સમાંતર રેખા દોરશો તો તમને કેટલું થયું એ પણ વિદ્યાર્થી મિત્રો અહીં જોવા મળશે. બરાબર, તો આપણે અહીં 60 જોવા મળ્યું. તો લખીએ કે શનિવારે સૌથી વધુ એ શર્ટનું વેચાણ થયું અને કેટલું હતું, તો કે 60 હતું. બરાબર, અહીંથી તમે રેખા લંબાવો એટલે 60 જઈને સ્પર્શ કરશે, એટલે કે તમને ખ્યાલ આવે કે 60 શર્ટનું વેચાણ થયું. બરાબર, એક દિવસમાં માત્ર 60 તૈયાર શર્ટનું વેચાણ થયું, એટલે કે ખૂબ વધારે વેચાણ છે એ થયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ ડી પ્રશ્ન, કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચ્યા. તો એવો કયો દિવસ છે કે લંબ આલેખ સૌથી ઓછો હોય, એટલે કે મંગળવારે. અહીં કેટલા એવું નથી પૂછ્યું. બરાબર, તો આપણે લખીએ કે મંગળવારે સૌથી ઓછા શર્ટનું વેચાણ થયું. જો તમને એવું પૂછે કે કેટલા, તો તમે અહીંથી લંબાવીને કહી શકો કે માત્ર 10 શર્ટનું વેચાણ થયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ જોઈએ કે ગુરુવારે કેટલા શર્ટ વેચાણ થયા. તો જો અહીં ગુરુવાર આપેલો છે તો ગુરુવારને લંબ આલેખ જુઓ, જે આલેખ પૂરો થાય ત્યાંથી આપણે વાય અક્ષને સમાંતર એક્સ અક્ષ ઉપર એક રેખા દોરો, એ તમને ખ્યાલ આવે કે ગુરુવારે અહીં જો 35 દર્શાવે છે. બરાબર, આને લંબાવતા તો તમે લખી શકો કે ગુરુવારે 35 શર્ટનું વેચાણ થયું. ગુરુવારે 35 શર્ટનું વેચાણ થયું. આમ વિદ્યાર્થી મિત્રો તમને જુદા જુદા દરેક વાર વિશે પૂછી શકાય. દાખલા તરીકે શનિવારે પૂછે તો 60નું વેચાણ થયું, એવી રીતે શુક્રવારે પૂછે તો 50 શર્ટનું વેચાણ થયું. બરાબર, ગુરુવારે પૂછે તો 35 શર્ટનું વેચાણ થાય, બુધવારે પૂછે તો 20 શર્ટનું વેચાણ થયું, અહીં જો મંગળવારે તો 10 શર્ટનું વેચાણ થયું, અને એવી રીતે સોમવારે પૂછે તો 15 શર્ટનું વેચાણ થયું. એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો માત્ર તમને આ વાર આપીએ એટલે એવું નથી કે પેપરમાં પણ આ જ વાર હોઈ શકે. પેપરમાં ગુરુવારની જગ્યાએ મંગળવાર સોમવાર આવા ફેરફારો થઈ શકે, એટલે કે તમને દરેક માટે માહિતી છે આલેખમાંથી જોતા આવડવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ આપણે આલેખ આવો જ એક ત્રીજો, કે લંબ આલેખનું અવલોકન કરો જે હજી જ અર્ધવાર્ષિક પરીક્ષાના જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક દર્શાવે છે. કોઈ અજીજ નામનો કોઈ વ્યક્તિ છે વિદ્યાર્થી છે, એને અર્ધવાર્ષિક પરીક્ષા એટલે કે વિદ્યાર્થી મિત્રો જેને આપણે સંત્રાંતક પરીક્ષા કહીએ, એના જુદા જુદા વિષયમાં કેટલા માર્ક આવ્યા એ અહીં લંબ આલેખ દ્વારા દર્શાવેલું છે. કે હિન્દી,
માં છે 80 માર્ક આવ્યા છે, અંગ્રેજીમાં છે 60 માર્ક આવ્યા છે, ગણિતમાં છે 70 ગુણ મેળવ્યા છે, એવી રીતે વિજ્ઞાનમાં તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો 50 ગુણ મેળવ્યા છે, અને ત્યારબાદ તો કે સામાજિક વિજ્ઞાનમાં 40 ગુણ મેળવ્યા છે. એટલે કે અહીં વાય અક્ષ બરાબર ગુણ માર્ક્સ લીધેલા છે, એવી રીતે એક્સ અક્ષ ઉપર શું લીધેલું છે તો કે વિષય. ત્યારબાદ તો કે પ્રમાણમાપ કેટલું લીધું જોઈએ, તો 0 થી 10, 10 થી 20, એટલે કે કુલ 10-10નો ગેપ છે. તો પ્રમાણમાપ આપણે લખી શકીએ કે 1 એકમ લંબાઈ બરાબર 10 માર્ક્સે લીધેલા છે, બરોબર. અહીં તમે ઘણીવાર એવું થાય કે એકમ લખી નાખો, પાછળ શું લખવું એ ખ્યાલ ન હોય, અહીં જે વિગત હોય માર્ક્સ હોય અથવા તો ગુણ લખેલા હોય અથવા તો સંખ્યા લખેલી હોય તો એ તમારે અહીં લખવાનું રહેશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો લંબ આલેખ ઉપરથી એના પ્રશ્નો. તો સૌ પ્રથમ કે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે. જો આમાં પણ પહેલો પ્રશ્ન એવું દર્શાવ્યો કે આલેખ છે એ કઈ માહિતી દર્શાવે, તો આપણે પ્રશ્નમાંથી જ મળી જશે કે હજી અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સની માહિતી છે એ દર્શાવે છે. આપણે કહી શકીએ તો આપણે લખીએ કે આ લંબ આલેખ હજી જે જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજો પ્રશ્ન કે હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો. એવો કયો વિષય છે કે જેમાં હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે, તો એ સૌથી વધુ લંબ આલેખ જુઓ ક્યાં છે, અહીં કયો વિષય છે તો કે હિન્દી. કેટલા ગુણ મેળવ્યા તો કે 80. તો આપણે લખીએ કે હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા એ વિષય કયો છે તો કે હિન્દી. તો લખીએ હજી જે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા. તમને એમ પૂછે કે કેટલા, તો તમારે લખવાનું રહેશે કે કુલ 80 ગુણ મેળવ્યા. ત્યારબાદ જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સી કે સૌથી ઓછા માર્ક મેળવે તેણે એ મળ્યા હોય તે વિષય કયો. એવો વિષય લખો કે એણે સૌથી ઓછા ગુણ છે મેળવ્યા હોય, માર્ક્સ મેળવ્યા હોય. તો સૌથી ઓછો લંબ આલેખ જુઓ ક્યાં છે નાનો, તો કે અહીં સમાજશાસ્ત્રમાં, બરોબર, જેને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે પણ ઓળખી શકીએ અત્યારે. તો અહીં જુઓ આને લંબાવીએ વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવે સૌથી ઓછા ગુણ છે માર્ક્સ એ મળ્યા છે. તો આપણે લખીએ કે હજી જે સમાજશાસ્ત્રમાં સૌથી ઓછા માર્ક્સ એ મેળવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ માહિતી પૂછી શકે કે ગણિતમાં, માની લો પૂછે કે ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે, તો તમે 70 કહી શકો. અથવા તો તમને એમ પણ પૂછી શકે કે એવા કયા કયા વિષય છે કે જેમાં હજી જે 50 કરતાં નીચે ગુણ મેળવ્યા છે, તો 50 કે 50 કરતાં ઉપર ગુણ મેળવ્યા છે. તો જો એક સાથે વધારે હોય, માની લો કે 50 કે 50 કરતાં ઉપર, કે એટલે હિન્દી, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન આ 3 વિષયના નામ લખવાના રહે. એવી રીતે કે 50 કે 50 કરતાં નીચે રહે તો વિજ્ઞાન અને સામાજિક આવે. ઘણીવાર એવા પ્રશ્ન પૂછે કે 50 થી ઉપર, તો એમાં 50 એટલે કે વિજ્ઞાન ગણવાનું ન રહે, આ 2 જ ગણવાનું, એનાથી વધારે, અથવા 50 થી નીચે, બરાબર. આ શબ્દ ખાસ મહત્વનો છે કે 50 કે 50 થી ઉપર કે 50 થી ઉપર. 50 થી ઉપર એવું કે એટલે કે 50 ને ગણવાનું નહીં, અને જો 50 કે 50 થી ઉપર એવું કે તો એ ગણવાના, બરાબર. એટલે કે આવા ઘણીવાર પ્રશ્નો હોય તો ઉતાવળમાં છે તમે ભૂલ કરતા હો, તમને ખ્યાલ હોવા છતાં છે એ પ્રશ્નનો જવાબ આવી ઉતાવળમાં છે એ ખોટો લખાતો હોય, તો આનું ખાસ ધ્યાન રાખવાનું. એવું લાગે તો 2 વાર છે અવલોકન કરો કે જેના લીધે તમને પ્રશ્નમાં આવી ભૂલ થઈ હોય તો એ પાછી તમને છે એ સામી દેખાય તો ખ્યાલ આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ સી ડી પ્રશ્ન કે દરેક વિષયમાં નામ અને દરેકના મેળવેલ માર્ક્સ લખો. જો અહીં દરેક વિષયના નામ લખવાના છે અને કયા વિષયમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે એ લખવાના. તો જો અહીં આપણે મેળવી શકીએ કે હિન્દીમાં છે 80, અંગ્રેજીમાં 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 50 અને સમાજશાસ્ત્રમાં 40. તો આપણે વિદ્યાર્થી મિત્રો દરેકના લખીએ કે હજી જે વિષયવાર મેળવેલ માર્ક્સ નીચે પ્રમાણે છે. હિન્દીમાં 80, અંગ્રેજીમાં 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 50 અને સમાજશાસ્ત્રમાં 40 માર્ક્સ મેળવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.